आरंभ हतो प्रचंड। हवे नथी आवी रह्यो अंत। परेशान थई रही जनता। पीड़ाई रहा छे राहदारी। अधूरा काम उभी करे छे आफत। समय मर्यादा वीती पण कामनी समाप्ति नहीं। अधूरा ब्रिज थी असह्य परेशानी। क्यारे आवशे अधूरा कामोनो अंत। क्यारे आवशे समस्यानो हल। जुओ वीटीवी विशेष ब्रिज आरंभे शुरा अंते अधूरा। उबड़ खाबड़ रस्तो, धूळनी डमरियो, ट्राफिकनी समस्या, अकस्मातनो भय। अमदावादमां ब्रिजनी कामगीरी साथे आ समस्याओ पण जनताने भेटमां मळी छे। एक सुविधा मेळवा माटे अमदावादनी जनता कई केटलाय वर्षोथी आ समस्याओनो सामनो करी रही छे। शहेरमां विकास थाय ते जरूरी छे, परंतु समय सीमा पूर्ण करी चुकेला केटलाक प्रोजेक्ट हजू पण अधूरा छे, जेना कारणे लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। वात करीए शहेरना एसपी रिंग रोडनी। અહીં બની રહેલા સાતમાંથી ત્રણ ફ્લાયઓવર બ્રિજનું કામ હજુ પણ પૂર્ણ થઈ શક્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓ પરેશાન છે। તકલીફ સાંજે જ્યારે ઘરે જવાનો ટાઈમ, ઓફિસથી બહુ તકલીફ થાય, ટ્રાફિક સાંજકનો બહુ ટ્રાફિક વધારે હોય છે, એમાં બહુ વધારે તકલીફ થાય સાંજકના। કામ બહુ ઘણા સમયથી ચાલે છે, હવે બહુ ઘણો ટાઈમ તો જુઓ ને, એક વર્ષ તો મિનિમમ વર્ષ ઉભો તો થઈ ગયો છે આ બ્રિજ તૂટે બી, એટલે કામ બહુ પેલું છે। ઓફિસમાંથી છૂટીએ ને ત્યારે અહીંથી રિટર્નમાં જવામાં બહુ તકલીફ થાય છે, રિટર્નમાં આપણે અહીંથી નહીં જતા, ગોત આખું રાઉન્ડ ફરીને જવું પડે છે અહીંથી, તો નહીં ટ્રાફિક તો અહીંયાથી છેક સુધી ટ્રાફિક જ થાય છે, એમ ટ્રાફિકમાં તો બહુ તકલીફ થાય છે। એસપી રિંગ રોડ પર બની રહેલો સનાથલ ફ્લાયઓવર બ્રિજ। આ બ્રિજનું કામ એપ્રિલ 2018માં શરૂ થયું હતું। કામ પૂર્ણ થવાની ડેડલાઇન માર્ચ 2020 હતી। આ જાન્યુઆરી 2023 આવી ગયું છે, છતાં કામ હજુ ચાલી રહ્યું છે। આવી જ સ્થિતિ છે રણાસણ ફ્લાયઓવર બ્રિજની। આ બ્રિજનું કામ પણ એપ્રિલ 2018માં શરૂ થયું હતું અને એપ્રિલ 2020માં પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી। મમતપુરા ફ્લાયઓવર બ્રિજ જે માર્ચ 2019માં બનવાની શરૂઆત થઈ, સપ્ટેમ્બર 2021માં આ બ્રિજનું કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે। આ બ્રિજ બનાવ્યાના બહુ ટ્રાફિક થાય છે, આખું આમ ફરીને આવવું પડે, એના કારણે રોંગમાં આવવું પડે છે। આ તો પડ્યો ત્યારનો એમને એમ જ છે, કોઈ કોઈ સામું જોતું જ નથી આમાં। આવા અત્યારે કામ ચૂંટણી પછી કામગીરી લીધી છે એમના હાથે, લગભગ સાહેબ 1.5 વર્ષથી કામ ચાલે છે અને રોજ અમારે રોંગ સાઈડમાં આવવું પડે છે, પાણીનું કામકાજ છે અમારે, એટલે રોંગ સાઈડમાં આવવું જ પડે છે, એટલે અમુક ટાઈમે રોંગ સાઈડમાં એક્સિડન્ટ થવાની સંભાવના બહુ રહે છે, એટલે રોજ હેરાનગતિની પરેશાની રહે છે। કેટલા ટાઈમથી આ પડ્યું છે પણ કામકાજ કોઈ કરતા જ નથી। આપણું તો કેવું છે, એટલું જ થાય છે કે ક્યાં તો પુલ પાડી દો, કાં તો બનાવી દો 2 મહિનામાં। 22 ડિસેમ્બર 2021ના રોજ મમતપુરા પાસેથી પસાર થતા એસપી રિંગ રોડ પર બની રહેલા બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો।
બ્રિજના લોકાર્પણ બાદ એકાદ અઠવાડિયા પહેલા બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટના બન્યા પછી તાત્કાલિક અસરથી એક કમિટી બનાવવામાં આવી, જેણે 45 દિવસમાં તેનો રિપોર્ટ સંબંધિત વિભાગમાં રજૂ કરવાનો હતો. આજે લગભગ 1 વર્ષનો સમય વીતી ગયો, છતાં બ્રિજનો આ ભાગ ધરાશાયી થવા પાછળનું કારણ શું છે એ સામે આવી શક્યું નથી, અને ન તો આ બ્રિજ હજુ સુધી પૂર્ણ થયો છે. બસ ટ્રાફિક અને અકસ્માતને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં અને અમદાવાદની ફરતે વિકાસ થવો જરૂરી છે, પરંતુ સમયસીમા પૂર્ણ કરી ચૂકેલા બ્રિજોના પ્રોજેક્ટ અમદાવાદીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. રિંગ રોડ ફરતે 3 બ્રિજનું કામ નિર્માણમાં ચાલી રહ્યું છે, જેના કારણે ટ્રાફિક વિકરાળ બન્યો છે. તો અમદાવાદ શહેરની અંદર 7 જેટલા બ્રિજ અને ઓવરબ્રિજ જે છે તેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર SP રિંગરોડનો વિસ્તાર 72 કિલોમીટર છે. અમદાવાદ શહેરમાં વધતા વાહનો અને સ્થાનિકોની સંખ્યાને જોઈને 10 ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસના નિર્માણ કાર્યને પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ 2 વર્ષનો સમય વીતવા છતાં આ કામ પૂર્ણ થયા નથી, જેના કારણે વાહન ચાલકોને કાયમ હાલાકી ભોગવવી પડે છે. SP રિંગરોડ પર જે 3 બ્રિજના કામ અધૂરા છે તે અંગે જ્યારે ઔડાના અધિકારી સાથે વાત કરી તો તેમણે અલગ અલગ કારણો આપ્યા. સાંભળો સનાથલ બ્રિજનું કામ પૂર્ણ નહીં થવા અંગે તેમનું શું કહેવું છે. આ કામોમાં સનાથલ બ્રિજની વાત કરીએ તો એમાં હાઈવે ઉપરથી પણ ફ્લાયઓવર બ્રિજ હતો અને રેલવેના પાટા ઉપરથી પણ બ્રિજ હતો, તો રેલવેની મંજૂરી મળવામાં અમને થોડોક સમય લાગેલો હતો, મંજૂરી આવવામાં વાર થયેલી હતી, એટલે એ બ્રિજનું નિર્માણ કાર્ય હવે લગભગ પૂર્ણ થવાના આરે છે અને જાન્યુઆરી મહિનાના અંત પહેલા લગભગ એ કામ પૂર્ણ થઈ જશે. સનાથલ ફ્લાયઓવર બ્રિજ, રણાસણ ફ્લાયઓવર બ્રિજનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. 2018માં જ્યારે આ બ્રિજનું કામ શરૂ થયું તો 53.79 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જોકે 4 વર્ષ જેટલો સમય વીત્યા બાદ પણ આ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી, અને તેના માટે કંઈક આવું કારણ ઓડા દ્વારા આપવામાં આવી રહ્યું છે. રણાસણ ફ્લાયઓવર બ્રિજમાં ઉપરથી જેટકોના 220 કેવી એટલે એકદમ હાઈ ટેન્શન લાઇનના વીજ વાયરો પસાર થતા હતા, જેને શિફ્ટ કરવા માટે લગભગ 1.5 થી 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હમણાં જ 1 વાયરનું શિફ્ટિંગ થઈ ગયેલું છે અને બીજા વાયરનું શિફ્ટિંગનું કામ ચાલુ છે, એ પણ લગભગ 10 દિવસમાં પૂર્ણ થશે. ત્યારબાદ લગભગ 5-1 મહિના જેટલી કામગીરી એ બ્રિજના નિર્માણમાં પણ બાકી છે. મમદપુરા બ્રિજ તો બનીને તૈયાર હતો, તેનું લોકાર્પણ થવાને 1 સપ્તાહ જેટલો જ સમય બાકી હતો, પરંતુ એ પહેલા તો બ્રિજનો 1 ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે ત્યારે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લોકાર્પણ થયા બાદ આ બ્રિજ તૂટ્યો હોત તો કેટલી ખુવારી થઈ હોત તેનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ છે. ત્યારે મમદપુરા બ્રિજનું કામ પણ અધૂરું હોવા પાછળ અધિકારી કંઈક આવો જવાબ આપી રહ્યા છે. છેલ્લો જે મહેમદપુરા ફ્લાયઓવર બ્રિજ કે જેનો એક તૂટી ગયેલો સ્પાન હતો, એ સ્પાનનું કાર્ય પુનઃ ચાલુ કરી દીધેલું છે અને શક્યતઃ 3-1 મહિનામાં એ કામ પૂર્ણ થઈ જશે, ત્યારબાદ એ ફ્લાયઓવર બ્રિજ પણ ચાલુ થઈ શકશે. જો કે આ માત્ર 3 બ્રિજની વાત છે. અમદાવાદમાં આવા તો ઘણા બ્રિજ અને અંડરપાસનું કામ ચાલુ છે અને દરેક સ્થળે આ જ સ્થિતિ છે. સમય મર્યાદા વીતવા છતાં કામો પૂરા નથી થઈ રહ્યા અને જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના શાસ્ત્રીનગર નજીકના આ દ્રશ્યો જુઓ. અહીં પલ્લવ પ્રગતિ ફ્લાયઓવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી નિર્માણ પામી રહ્યો છે. 132 ફૂટ રિંગરોડ હોવાના કારણે અહીં ખૂબ ટ્રાફિક થતો હતો. તે હળવો કરવા માટે કોર્પોરેશન દ્વારા અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ તો કરી દેવામાં આવી, પરંતુ આ કામ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ગયા છે. અહીંથી પસાર થવું એ વાહન ચાલકો માટે જાણે કે 7 કોઠા વિંધવા બરાબર છે.
કોર્પોરેશન લોકો ક્યારના આ લોકો કામ હાથમાં લીધું છે, પણ હવે બહુ જ ગોકુળ ગાયની ગતિએ કામ ચાલે છે. હવે આમને કોઈ કહેવાવાળું રહ્યું નથી, કારણ કે અત્યારે અહીંયા જે સત્તામાં જે લોકોને બી કોઈને રસ છે નહીં કે એ લોકો એમને કંઈ કહી શકે, કારણ કે ટેન્ડરિંગ કર્યા પછી આ લોકોને કોઈને રસ હોતો નથી. એમને તો ફક્ત કામ પતે જેટલું ડીલે થાય એમાં એમને વધારે પેમેન્ટ મળતું હોય છે, અને જેટલો ટાઈમ લેટ થાય એમાં એ લોકોને ફાયદો થતો હોય છે. અહીંયા સાંજના સમયે અને સવારના સમયે જસ કરીને ઓફિસના ટાઈમે જવાના ટાઈમે બહુ અહીંયા તકલીફો પડે છે. લગભગ આરટીઓ સર્કલ જતા જતા એક કલાક જેવું આપણને ટ્રાફિક નડી જાય છે. સાંજના ટાઈમે એટલી ટ્રાફિક જાય કે અહીંથી છૂટ્યા હોય ને એટલે અહીંથી ઘરે જતા એક કલાક જેવો ટ્રાફિક થઈ જાય. બરાબર, ટ્રાફિકનો જેમ કે આ બધું અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલો ટ્રાફિકનો માહોલ અત્યારે બની રહ્યો, એના માટે કોઈ પોલીસવાળાનો અહીંયા હોતા નથી, કોઈ બૂથ હોતું નથી, એના કારણે આપણને અત્યારે ટ્રાફિકનો બહુ નુકસાન થાય છે. આવી જ સ્થિતિ નેશનલ હાઈવે નંબર 8 પર પણ જોવા મળી રહી છે. અહીં ઘોડાસર ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન છે. ખાસ કરીને પીક અવર્સમાં અહીં ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. કેવી તકલીફ પેઠે અહીંની જનતા તેમના મુખે જ સાંભળો. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મોટા ભાગે ટ્રાફિકમાં શાંતિ હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી જે ઘોડાસર ચોકડી પર બ્રિજનું કામ થઈ રહ્યું છે કે જેના કારણે સમગ્ર ટ્રાફિક જામ ખૂબ જ થાય છે. નેશનલ હાઈવે નંબર 8 હોય છે કે જ્યાં રાત દિવસ હજારો લાખો લોકો પસાર થતા હોય, અને એવા સમયમાં આ બ્રિજનું કામ કરવું બહુ આવશ્યક છે. પણ કોર્પોરેશનનું જે તંત્ર છે એકદમ નિષ્ક્રિય રીતે કામ કરતું એવું લાગે છે, કારણ કે જે કામની સ્પીડ હોય છે સ્પીડ નથી, કે જેના કારણે અમે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે કોર્પોરેશન દ્વારા આ ઘોડાસર ચોકડી જે સતત ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તાર છે એને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે. અમારે, હું જસોદા ચોકડીએ રહું છું, જસોદા ચોકડીથી મારે ઈસનપુર સાંજના ટાઈમે બાઇક લઈને જવું હોય તો 1.5-1.25 કલાક થાય છે. સવાર ઓફિસ ટાઈમ, સાંજે પીક અવર્સ ટાઈમે અહીંયા બહુ ટ્રાફિક થાય છે. આ મેન નેશનલ 8 નંબર હાઈવે છે એટલે પબ્લિકની અવર જવર અહીં વધારે છે, અને અમારે પૂર્વ વિસ્તારની જનતાને આમ પણ અનુપમનો બ્રિજ હોય તો પણ 5 વર્ષ ગોકળ ગતિએ કામ ચાલ્યું, ટ્રાફિક જામ. હાલ અમારે નજીકમાં હાટકેશ્વરનો બ્રિજ છે, એ બી એ 6 મહિનાથી બંધ પડ્યો છે, અને હજુ બ્રિજ વચ્ચેથી તોડીને નવું બનાવ્યું, હજુ 6 મહિના ચાલુ થાય એમ નથી. એટલે અમારે પૂર્વ વિસ્તારને તો રોડ રસ્તાને આના માટે હંમેશા ટ્રાફિક જામનો બ્રિજ માટે સામનો કરવો પડે છે. એક તરફ હાટકેશ્વર બ્રિજ છેલ્લા 3 મહિનાથી બંધ છે, જેના કારણે નેશનલ હાઈવે પર લોકોની અવરજવર વધુ રહે છે. બીજી તરફ અહીં ઘોડાસર ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકો હાલાકી વેઠી રહ્યા છે. ખાસ કરીને આસપાસમાં રહેતા લોકોને ઘોડાસરથી નજીકના કોઈ વિસ્તારમાં જવું હોય તો પણ કલાક નીકળી જાય છે. એવામાં બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટેની માગણી લોકો કરી રહ્યા છે. શહેર અને શહેરની ફરતે વિકાસ થવો જરૂરી છે, પરંતુ સમયસીમા પૂર્ણ થઈ ચૂકેલા પ્રોજેક્ટ અમદાવાદીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. ઔડા દ્વારા રિંગ રોડ પર 3 બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા 7 બ્રિજો એવા છે કે જેનું કામ ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ટ્રાફિકની પડોજણ વચ્ચે અમદાવાદીઓ ક્યાંક અટવાઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં 82 બ્રિજ આવેલા છે. આ સિવાય અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરનો ટ્રાફિક ઘટાડવા માટે કુલ 13 બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આમાં 7 અંડરપાસ, 4 રેલવે ઓવરબ્રિજ અને 2 ફ્લાયઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા હજુ 7 બ્રિજ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જ્યાં જ્યાં બ્રિજનું કામ ચાલે છે ત્યાં આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્રનું કહેવું છે કે શહેરમાં ચાલી રહેલા એક પણ બ્રિજના કામની સમય મર્યાદા પૂર્ણ થઈ નથી. જગતપુર બ્રિજ અમે માર્ચમાં પૂર્ણ કરી દેવાના છે. જગતપુર બ્રિજ આ માર્ચ 23 પૂર્ણ થશે. ઘોડાસર બ્રિજ ડિસેમ્બર 23 પૂર્ણ થશે, અને પલ્લવ પ્રગતિનગર બ્રિજ એ જૂન 24 પૂર્ણ થશે. આ બધા શિડ્યુલ પ્રમાણે ચાલે છે, જે હમણાં જ સ્ટાર્ટ થયેલા છે, અને બાકીના જે રેલવે ઓવર બ્રિજ છે એ ડિસેમ્બર 24 એના ટેન્ડરના સમય મર્યાદા પ્રમાણે પૂર્ણ થવામાં આયોજન કરેલ છે. અધિકારીઓનું કહેવું છે કે મોટા ભાગના બ્રિજના કામ તેની સમય મર્યાદામાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે, પરંતુ કોરોના જેવી સ્થિતિ અથવા તો અન્ય કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે બ્રિજના કામમાં વિલંબ થતો હોય છે. નોર્મલી
કોર્પોરેશન દ્વારા સમય મર્યાદાનો પૂર્ણ થાય મુજબ આયોજન કરવામાં આવેલ છે આવે છે અને એ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે. પરંતુ અમુક અસામાન્ય સંજોગો જે રીતના કોરોના ટાઈમ પર સમય મર્યાદા વધારવી પડી હતી, પણ એ વખતે જેન્યુઇન રીઝન હતા. અમુક ટાઈમે ટેકનિકલ રીઝનને કારણે પણ જેન્યુઇન હોય તો સમય મર્યાદા વધારીએ છીએ. બાકી જો કોન્ટ્રાક્ટર દ્વારા સમય મર્યાદા પૂર્ણ ના કરવામાં આવે તો એમની પેનલ્ટી ક્લોઝ ટેન્ડર મુજબમાં ઓલરેડી પ્રોવિઝન હોય છે અને એ મુજબ પેનલ્ટી કરવામાં આવે છે. રોડ હોય કે બ્રિજ, અમદાવાદીઓ માટે તંત્રની કામગીરી હંમેશા આફત જ બની છે. ફ્લાયઓવર બ્રિજ બનતા ટ્રાફિક તો હળવો થશે, પરંતુ તે પહેલા નાગરિકોની હાલાકીનો પાર નથી. ખાસ કરી ચોમાસામાં વરસાદ પડવાથી બ્રિજના કામ ચાલે છે ત્યાં આસપાસમાં જે હાલત થાય છે તે તો માત્ર ત્યાંના સ્થાનિક લોકો જ જણાવી શકે. આવામાં જનતાની માત્ર એક જ માંગણી છે કે વિકાસના કામો થાય તે આવકાર્ય છે, પરંતુ તે કામ સમયસર પૂર્ણ થાય તે પણ જરૂરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.